मारू नाम जय मोड़ है, हूँ पालनपुर थी। जो मैं मानता राखी थी, मारा मम्मीए कीधु कि डबूड़ी माने मानता राखजे, मारे बैंड लावा था विदेश जावा माटे, आईएलटीएस ने एक्जाम आपी थी। तो बुधवारे मैं मानता राखी थी वीडियो जोईने, अने गुरुवारे मारो रिजल्ट आई गयो ने मारे बाहर जावा एटला बैंड आई गया था। मैं 6 बैंड मांग्या था बाहर जावा माटे, 6 बैंड आई गया था मारा। तो आजे मैं मानता तमे केटला मांग्या था? 6 बैंड बाहर जावा एटलू मांग्या था, तो 6 बैंड आई गया था। 6 बैंड आई गया, तो विदेश जई शकशो? विदेश जई शकशो आईएलटीएस ने एक्जाम मां। જેટલા માગ્યા તેટલા લઈ આપે બેટ, અને વિદેશ જઈ શકાશે। તો કોણે લઈ આપ્યા? ડબુડી માં લઈ આપ્યા હતા, આજે મેં માનતા માંગ્યું, તો આજે હું પૂરી કરું। માનતા ક્યારે માની? બુધવારે। બુધવારે અને રિઝલ્ટ આવ્યું? ગુરુવારે। પરિણામ ગુરુવારે આવ્યું, બીજા દિવસે। અને એ પણ જેટલા જોતા તેટલા બેટ જોતા, એટલે માનતા પૂરી કરવા આવ્યા। માનતા પૂરી કરવા ડબુડી માની જય ડબુડી માં। હું અબુધાબી થી આવું છું। ક્યાંથી? અબુધાબી, દુબઈ। દુબઈ ત્યાંથી આવું છું। મારા ઘરવાળાની સોનાની મીટી ખોવાઈ ગઈ હતી, તો ખબર જ નથી ક્યાં પડી છે। અમે ઘરમાં બધે શોધ્યું કે ક્યાં પડી છે, એટલે ક્યાં શોધવી। ડબુડી માની કૃપાથી મને તરત જ પીટી મળી ગઈ, ખાલી 5 મિનિટમાં। ફક્ત 5 મિનિટમાં? પહેલા શોધ્યું તું? તમે પહેલા શોધ્યું તું? ના મળી, ક્યાંય ના મળી। હા બરોબર, મારે ડબુડી માએ શોધી આપી। બરોબર, કઈ જગ્યાએ શોધી આપી? અબુધાબી દુબઈ। અબુધાબી દુબઈ, દુબઈથી આજે માનતા કરવા આવ્યા? માનતા કરવા આવી છું। બરોબર, 500 ગ્રામ કાજુ માના તો માડી ના માડી, મારી માનતા સ્વીકારજો। પછી કાલાસોરથી આવીએ છીએ, આ મારી બહેનપણી છે, એમનો છોકરાનો છોકરો 4 તારીખે ભાગી ગયો હતો, ઘર છોડીને જતો રહ્યો હતો। એના લગ્ન પણ લીધેલા હતા, 29-30 તારીખના મેરેજ હતા 4 મહિનામાં, તો જતો રહ્યો હતો, પણ એના કોઈ વાવડ નહોતા। એટલે પછી મેં એમને મળીને વાત કરી કે તમે અમારા ડબુડીમાં છે, એમના રૂપાલ ફૂલભાઈ જોગણી, એના પર આ યુટ્યુબ નંબર પર તમે ફોન કરો। તો ત્યાંથી જવાબ આવ્યો કે તમે એક શ્રીફળ, 2 અગરબત્તી અને પાણીનો લોટો લઈ નાટલું કરી દો, તો તમારા 24 કલાકમાં એના મેસેજ આવી જશે। તો મેસેજ પણ આવ્યા, અને 24 કલાકમાં છોકરો પણ ઘેર આવી ગયો। કેટલા ટાઈમથી નહોતો આવતો? 4 તારીખનો જતો રહ્યો હતો, 10-11 તારીખે મેં એમને વાત કરી। એટલે યુટ્યુબ વાળા આપણે રૂપાલ જુગણીમાં ચેનલ પર જે નંબર આપ્યા છે એના પર ફોન કર્યો? તમે ફોન કર્યો હતો? તો ત્યાંથી જે જવાબ આવ્યો એ પ્રમાણે વર્તન કર્યું? તો બીજા દિવસ આવી ગયો? 24 કલાકમાં આવી ગયો। બરોબર, 24 કલાકમાં જ? મારું નામ નાયક ભાવસિંહ, ગામ મોતીપુરા મોટુદેવથી, સાળંગ તાલુકામાંથી આવું છું। આ મારી દીકરી છે રાજલ, એમને રિપોર્ટમાં વાલી તપલીક આવી હતી, વાલી તપલીક આવ્યા બાદ મેં માનતા ડબુડી માતાજીને લીધી હતી, પછી મેં રિપોર્ટ કરાયો તો નહીં લાયો, હવે સારું થઈ ગયું, ડબુડી માતાએ એમને સારું કરી દીધું છે, વાલી તપલીક હતી। માનતા માન્યા પછી શું થયું? માનતા માન્યા પછી એમનું દુઃખ જતું રહ્યું, વાલ નીલ થઈ ગયું, મેં માનતા માની હતી, એને પછી રિપોર્ટ કરાવ્યો ને પછી એનું નીલ થઈ ગયું છે। બરોબર, સારું થઈ ગયું છે, કરવા આવ્યો છું અહીં। કમ્પ્લીટ સારું થઈ ગયું? કમ્પ્લીટ સારું છે। બરોબર, સારું થઈ ગયું છે, માનતા કરવા આવ્યો છું? માનતા કરવા આવ્યો છું અહીં। બરોબર, અને મને ખાંસી મળતી નથી, મને બીમારી જાણે ટીબી ની બીમારી થઈ ગઈ હતી, અને માડી ની એક ખાલી માનતા રાખો, 24 કલાકમાં માડી એક મારી ખાંસી મટાડી દીધી। 24 કલાકમાં બી પૂરા નહીં થવા દીધા, માડીએ મારી ખાંસી મટાડી દીધી, 1.5 મહિનાની ખાંસી, અને કોઈ બીમારી જ હતી જાણે બીમારી થઈ ગઈ હતી મને, એ બીમારી માડીએ મને 24 કલાકમાં મટાડી દીધી। માડી એટલે? માડી એટલે ડબુડી માં ફૂલભાઈ જોગણી માં। બરોબર, તો આજે માનતા કરવા આવ્યા છો? આજે માનતા કરવા આવી છું। મારું નામ સોનલબેન છે, હું અમદાવાદથી આવું છું। આ મારા મમ્મી છે, મારી મમ્મીને લખવો પડે, શું નામ એમનું? મારી મમ્મીનું નામ ભીખીબેન છે, એ ઊંઝાથી આવે છે, ઊંઝા મક્તુપુરથી। મારી મમ્મીને આખા જમણા આંગનો લકવો થઈ ગયો હતો, પણ પથારીયામાં હતા ત્યારે એમને પોતાની રીતે માનતા માની હતી કે મામું સારી થઈ જઈશ તો હું તમારી માનતા કરવા આવીશ, તો અત્યારે એકદમ સ્વસ્થ થઈ ગયા છે, નતર મારી માનતા પૂરી કરવા આવી છે। કોની? ધબુડીમાની, ધબુડીમાની દયાથી જ મારી મમ્મી સારી થઈ ગઈ છે, તો મારી મમ્મી માનતા પૂરી કરવા આવી છે, મારે લેખ લેજો। રામ રામ। બરાબર, રામ રામ જયડાપુડીમાં। મારું નામ રમેશભાઈ નટવાભાઈ આસોડિયા છે, હું સરસપુરથી આવું છું। આ મારા માસી છે અને મારા મમ્મી છે, મારા માસીને 3 મહિનાથી ખાટલા સૂઈ ગયા હતા કે ભાઈ ઉપાય નહોતા થઈ શકતા, કે એટલી બીમારી થઈ ગઈ હતી કે એમને બહુ દવા કરાવી પણ કોઈ આરામ પડ્યો નહોતો। મારા મમ્મી મારા ઘરે આવ્યા તો ડબુડીમાંનો વિડીયો જોયો હતો, અને એમાં વિડીયો જોવામાં મમ્મીએ માનતા રાખી કે મારા બેનને જો સાજા થઈ જશે તો 15 દિવસમાં સાજા થઈ ગયા અને ઊભા થઈ ગયા અને ચાલવા બી માંડ્યા। માતાજીનો આભાર, રામ રામ। બરાબર, કોણે કર્યું? મા ડબુડી માં। મારું નામ ધર્મેશ શાહ છે, હું રાજકોટથી આવું છું। મેં મારા 1 વર્ષથી બધા મેં રિપોર્ટ કઢાવ્યા હતા, પેટના ને ડૉક્ટરને દેખાડ્યા હતા, ગેસ્ટ્રોલોજીને બધું દેખાડ્યું હતું, ખાઈ નહોતો શકતો, બધું વોમિટ થઈ જતું હતું મને। તો છેલ્લે મેં 1 મહિનામાં મેં માનતા રાખી દીધી ડબુડી માની કે મને સારું થઈ જશે, તો એમનું હું શ્રીફળ અને 4 ચોકલેટ
હું અર્પણ કરીશ માતાજીને. તો પછી તો મને સારું થઈ ગયું ને અટકવાનું બંધ થઈ ગયું છે અને બધું અંદર જમવાનું બધું જમી શકું છું, બધું સારી રીતે મારું થઈ ગયું છે. બરાબર, માનતાપુરી કરવા છે? માનતાપુરી કરવા જાઉં છું ડબુડીમાંની. બરાબર. રામ રામ. જય ડબુડીમાં. અમદાવાદ સેંગરવાથી આવું છું. અમારા શું નામ તમારું? સંભુનાથ. બરાબર. અને અમારા ઘેરથી છે, એમના એક વર્ષથી એમના હાથ પાંવ કમર દર્દ થતા હતા, એટલે પછી ડબુડી માતા ઘણી દવા કરાવી, ફરક ના પડ્યો, પછી ડબુડી માતાની માનતા રાખી, પછી અત્યારે સંપૂર્ણ આરામ થઈ ગયા છે. ડબુડી માતાના 500 ગ્રામ ચવાણાના 500 ગ્રામ ચોકલેટ અર્પણ કરું છું. સ્વીકાર કરજો માં. જય ડબુડી માં. બરાબર. માનતાપુરી કરવા આવ્યા છો? માનતાપુરી કરવા આવ્યા છે. શું નામ બેન તમારું? અનારા દેવી. સમુના સરો. અનારા દેવી બેન. બરાબર. માનતાપુરી કરવા. જય ડબુડી માં. રામ રામ. મારી હું ગાંધીધામ થી આવું છું, કચ્છ માંથી. અમારા હાથમાં. શું નામ બેન તમારું? સંગીતાબેન. સંગીતાબેન. ક્યાંથી? ગાંધીધામ. હા, ગાંધીધામ કચ્છ. હા. અમારા હાથમાં સફેદ ડાગા હતા, તે ચોકલેટ માંની ડબુડી માંની માનતા રાખીને તરત સારું થઈ ગયું. શું થયું તું? માં આ સફેદ ડાગા થઈ ગયા હતા. હા, કોટ જેવા ડાગા થઈ ગયા હતા. ચોકલેટ માંની માની અને તરત સારું થઈ ગયું. બરાબર. અને હવે? હવે સારું છે, એકદમ કેટે છે. કશું જ નથી? ના, કશું. બરાબર. માનતાપુરી કરવા? કોની? ડબુડી માંની. બરાબર. માનતા કચ્છથી? માનતાપુરી. હા, કચ્છ. જય ડબુડીમાં. રામ રામ. હું બાલાસિનોરથી ભાવેશ ચૌહાણ. મારા બાબાને શ્વેત કણો જેટલા જોઈએ એના કરતાં 30,000 વધી જતા હતા. આવું વારે ઘડીએ થાજ કરતું હતું. ડૉક્ટરને કહીએ તો ડૉક્ટર એમ કહેતા ઇન્ફેક્શનના લીધે વધી જાય છે. પણ આ વખતે માડીની મેં પ્રાર્થના કરી અને દવાખાનની અંદર ડૉક્ટર કીધું જો નહીં મટે તો મોટો રિપોર્ટ કરવો પડશે. પણ મેં માડીની મનોમન ત્યાં ગાડી હોસ્પિટલમાં પ્રાર્થના કરી કે માં આ તારો જ આવેલો છે આશીષ, તો હું તને સિપર ચુંદી અગરબત્તી અને દૂધની બોટલ આલીશ, પણ હવે રિપોર્ટે કરવો ના પડે અને જેટલા શ્વેત કણો જોઈએ છે એટલા તું માં કરી દેજે. તો માએ મારી અરજી સાંભળી. જે ડબુડીમાં. રામ રામ. થઈ ગયા માનતા? સ્વીકાર. શ્વેત કણો હતા એટલા થઈ ગયા. બાલાસિનોરથી ભાવેશ છો. બરોબર. રામ રામ. હું બાલાસિનોર સરોડાથી આવું છું. મારા દીકરા. શું નામ તમારું? નૈમેશ ચૌહાણ. હા. મારા દીકરાના જન્મથી જ એડકી ચાલુ રહેતી હતી અને માનતા માન્યા પછી 15 દિવસમાં સંપૂર્ણ બંધ થઈ ગઈ. જન્મથી જ એડકી આવતી હતી? હા, જન્મથી જ એડકી આવતી. બરોબર. 15 દિવસમાં મટી ગઈ? 15 દિવસમાં મટી ગઈ. કોની માનતા હતી? ડબુડી માની. 1 કિલો ચવાણા. નામ પુષ્પાબેન છે. હું ગાંધીનગરથી આવું છું. અમારા જમાઈ છે એમનો. શું નામ તમારું? ગૌરાંગ સોલંકી. ગૌરાંગભાઈ. હા. ગળા ને મણકાની તકલીફ થઈ ગઈ હતી અને 2-3 દવાખાને બતાવ્યું એટલે ડોક્ટર કે ગળા ને મણકાની તકલીફ છે, ઓપરેશન કરવું પડશે. પછી મેં મનોમન માની માનતા માની કે માં નાની ઉંમર છે અને ઓપરેશન સારું નહીં, પણ માં તું તારી માનતાથી મટાડી દેજે, તારી માનતા માનું છું. 25 કિલો ચોખા અને 10 કિલો તુવેર તારી માનતા માની. રામ રામ. જય ઢબુડીમાં. હું સર, મારી સગાઈ 2 વર્ષથી પાત્ર શોધતા હતા, સારું પાત્ર શોધતા હતા, જેવું જોઈતું હતું એવું મળતું નહોતું. તો માડીના સાનિધ્યમાં આવું છું, ઢબુડીમાંના સાનિધ્યમાં આવું છું. તો માડીએ મને સર્પદોષ જાહેર કર્યો અને સર્પદોષનું નિવારણ બતાવ્યું. એ નિવારણ કરવાથી મને જેવું જોઈતું હતું એવું પાત્ર મળી ગયું અને સગાઈ પણ થઈ ગઈ. બરોબર. રામ રામ. જય ઢબુડી. કેટલા ટાઈમથી નથી થતી? 2 વર્ષથી શોધતા હતા, જેવું જોઈએ એવું પાત્ર મળતું નથી. સર્પદોષનું સમાધાન કરવાથી ફળ મળ્યું તમને? હા, ફળ મળ્યું. બરોબર. કોને બતાવ્યા સર્પદોષ? માઢબુડી માએ. સમાધાન પણ એમને જ બતાવ્યું? સમાધાન પણ એમને જ બતાવ્યું. બરોબર. ક્યાંથી આવવાનું? દાહોદથી. શું નામ? પટેલ તારાબેન કાંતિભાઈ. ડબુડી માની માનતા કરી પછી માતા ને રાહત થઈ ગઈ એની માનતા કરવા આવેલો છો. મટી ગયું? હા, મટી ગયું. હા, 1 વર્ષથી દુખતું. બરોબર. બધું કરાવી દઉં, ફેરફેરો નહીં. પછી ડબુડી માની માનતા માની મટી ગયું. મટી ગયો. બરોબર. મારો ભાઈ. શું નામ તમારું પ્રભુ? મારું નામ મનસુખભાઈ જાદવ, ભાવનગરથી આવું છું. બરાબર. અને ગામડે મારો ભાઈ દારૂ લગ્ન પ્રસંગમાં પીતો હતો, ઇજ્જતના કચરા કરતો હતો, એટલે મેં પછી મનોમન માનતા રાખી માડીની. કોની? ટબુડી માની. કોણે છોડાયો? ટબુડી માએ. બરાબર. એટલે માનતા પૂરી કરવા આવ્યો? માનતા પૂરી કરવા આવ્યો. બરાબર. શું નામ તમારા ભાઈનું? પરવીણ.